નમસ્કાર મિડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ વલસાડથી. મહત્વપૂર્ણ સમાચાર. વલસાડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. વલસાડના પુરુ ફળિયા પાસેથી એલસીબીએ દારૂ ભરેલા ટેમ્પાને ઝડપી લીધો, સાથે જ બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીએ બાતમીના આધારે પુરુ ફળિયા પાસેથી હાઈવે ઉપર એક ટેમ્પાને ઝડપી લીધો હતો, જેમાં બેરલમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કામગીરી કરી છે. કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી. સચિન, આ સમગ્ર મામલે શું કાર્યવાહી થઈ છે? જી, આજે આરોપીઓ છે તે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો સુરત તરફ. આ દરમિયાન વલસાડ એલસીબીને બાતમી મળી હતી અને વલસાડના નેશનલ હાઈવે નંબર ઉપર 8 ઉપર પીરુ ફળિયામાં ટેમ્પો રોકવામાં આવ્યો હતો. આ જે દારૂનો જથ્થો છે, સમગ્ર એક ડ્રમ એટલે કે બેરલમાં ભરવામાં આવ્યો હતો, જેથી કોઈને અંદાજો ના આવે કે અંદર દારૂનું વહન થઈ રહ્યું છે. જ્યારે પોલીસે રોક્યો અને તપાસ કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે દારૂના જથ્થાની કુલ કિંમત કેટલી થાય છે, ટેમ્પો કબજે લીધો છે, અને આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેમને કોના પાસેથી દારૂ ભર્યો હતો અને ચોક્કસ કોને ડિલિવરી કરવાના હતા. જનરલી આ જે સમગ્ર ઘટનાઓ છે તેમાં જે આરોપીઓ છે, ખરીદનાર, જે દારૂ ખરીદનાર પૂટલેકર છે, તે માત્ર મોબાઈલ નંબરથી કોન્ટેક્ટ થતો હોય છે. એટલે પોલીસ એ તપાસ કરી રહી છે કોલ ડિટેલ્સથી કે ચોક્કસ મોબાઈલ નંબર જે આપવામાં આવ્યો હતો એ કોનો હતો અને કયા એરિયામાં એ દારૂનો વહન કરીને ત્યાં પહોંચાડવામાં આવવાનો હતો. ચિત્રા, બિલકુલ આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં સમગ્ર મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ વધુ વિગતો જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામે તમામ જે બંને આરોપીઓ છે તેમની પૂછપરછ હાથ ધરાશે અને આખરે જે બેરલ દેખાઈ રહ્યા છે તેમાં આખરે કેટલો દારૂ હતો, તે કોને પહોંચાડવાનો હતો અને કોના તરફથી આ દારૂનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને લઈને પણ ઊંડાણપૂર્વક તપાસ અત્યારે કરવામાં આવી રહી છે.